रामा कहूं के राम दे अने हीरा कहूं के लाल कहूं के लाल ए मन दे ने वीर राम बेटियां ए कोई न भुवानिया ले भगवान द्वारकाधीश ने कहे સરસ મજાનો ભક્તોનો માહોલ ત્યારે પધારવા વૃંદાવન ની અંદર ચાલુ કરો વાંધો નહીં ભાવ થયો અત્યારે હારે
મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે કે આ બધા જે ઉભા છે મારા બાપુજી પાછળ ઉભા અહીંયા બધા ઉભા બેસી જાઓ જગ્યા ઘણી છે કેમ કે કલાક બે કલાક નો કાર્યક્રમ નથી ને કોઈ હળદની રિંગ માંથી કોઈ ગળકવાનું નથી એટલે મારા બાપુજી બેસી જાઓ જગ્યા ઘણી છે જગ્યા નહીં તો ઉપરા ઉપર બેસી જાઓ પણ બેસી જાઓ અને એક આ સ્વયંસેવક ને વિનંતી કે આજે અહીંયા ઘોરના જે પૈસા છે એ મારું બાપ બે ત્રણ જણા આવી અને પૈસા બધા ભેગા કરી લ્યો હા એટલે જગે અમને રમવાની મજા આવે એટલે બેહી જાવ જગ્યા ઘણી છે મારું બાપુ એટલે અમને મજા આવે તમને મજા આવે નકે અમને હવાર સુધી એમ થાય કે ઉઘરાણી વાળા છે કે શું છે એમ એટલે આનંદ આવે એટલે મારું બાપુ જો કે વિડિયા વાળા આવે તો પૂઈ ને એવા કર્યા એટલે એને તો ઉભું જ પડે એટલે એ ભલે ઉભા બીજા બધા બેહી જાવ જગ્યા ઘણી છે યાર અને જો કે રામદેવજી મહારાજ આજે નાવદરા ગામના આંગણે બાર પોરો પાટ ઉત્સવ મહાકાળી મના મંદિર અને મિત્રો અમારું આદિત્યના કાનગોભી રાસ મંડળ કે જો કે ગામ એવું છે આજ ગામ એવું મળ્યું હોય ને આજ જો કે આપણે આ મંદિરના બધા ફૂલડા થઈને આપણે અહીં બિરાજ્યા હોય અને ગામ એવું છે એટલે અમને પણ આનંદ વધારે આવે ને આજે નાવદરા ગામના આંગણે રામદેવ પીર મહારાજ બાર પોરો પાટ ઉત્સવ વધારે અમને પણ એ આનંદ થાય અને કાનગોભી ની શરૂઆત કરતા પહેલા ભગવાન મિત્રો સ્વયંસેવક ના આપી દીધું અને કાનગોપી ની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી કાળિયા ઠાકર ને યાદ કરી આપણે કાનગોપી ની શરૂઆત કરશું તો મારા બાબુલો જે બધા બોલાવજો બોલે કૃષ્ણ કનૈયા લાલ કી હદા તો હમે હૈન માં બધા ટાઈટ માં ઠીંગરાઈ ગયા ના ના એવું નથી આ તું ધીમે ધીમે બોલો બેનો ખાસ ધ્યાન રાખે બાજુમાં હાહુ બેઠા હોય તો જે બોલાવજો કે હાહુ બોલે ને ગોટો વરી જાય એટલે જે બોલાવજો મારા બાપુલ્યો હા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી હજી હતા બોલ્યા એમાં ના નહીં પણ 25% બોલ્યા 75% આરહ કરે છે એમાં અમારો શું છે બોલ એટલે ભાઈઓ બહેનો બહેનો માંથી તો અવાજ આવ્યો જ નથી આવ્યો એ બધે આ બાલ્કની માંથી આવ્યો અને અત્યારે બહેનો ને બે જ વસ્તુ માં ઇન્ટરેસ્ટ છે જેઠાલાલમાં બબીતામાં જે બોલવા નથી એટલે જ્યાં બેઠા હોય ઉભા હોય મારો બાપુલ્યો બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે અને બે હાથ ઊંચા કરીને જે ન બોલે ને એને લુંબો જુંબો ખ થાય એટલે મારો બાપુલ્યો બે હાથ ઊંચા કરીને જે બોલવાની છો હા દા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી રામદેવજી મહારાજની મહાકાળી માતની ગિરિરાજ ધરણ કી અપને અપને ગુરુદેવની સાતે સ્વરૂપની હા બસ એમ એમ ને સેટ મારી ઘેરે ખબર પડી ગઈ હતા સેટ માં રમરે છે રમડે છે કે ના પડે તો ભૂરો જ માવટ કરી ગયો હાલ હા 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 સાઉન્ડ આજનું આવું સરસ વંડરાવન અને માં ભગવતી જ્યાં વિરાજમાન હોય એમના ખોળાની અંદર આજ આનંદ મંગલ કરવાનો એટલે પીર રામદેવજી મહારાજનો બાર પોરા પાઠશો કારણ કે આ તો ત્રિવેણી સંગમ જેવી વાત છે અને આજ તમે આવા એક પ્રેમના તાતણે બંધાય અને મારા તમારા એવા અહોભાગ્ય આજના વંડરાવન ની અંદર ઉપસ્થિત પ્રથમ માં ધરતીને વંદન કારણ કે આ ધરતીને કઈક એવું કામ હશે કે એવી પુનાય હશે કે જે રામદેવ મહારાજ નો આવો સરસ બારપોરો હાલતો હોય આવું જ સરસ આજનું વંડરાવન અહીં ખડું થયું હોય
કારણ કે મિત્રો ટાઈમ તો કોઈ પાસે નથી હોતો અત્યારે, પણ તમારી અમારી કઈક ભુનાઈ ભેગી થતી હોય ત્યારે તમે અમે આ ઉપસ્થિતિમાં આવ્યા હોય એમ મારા ભગતે મારા મહારાજે એવી સરસ મજાની જય હો ભગવાન જય બોલાવી આનંદ કરાવ્યો. પણ આ બધો આનંદ અદા તમને લેર આવી, પણ થોડીક અમને લેર આવે બરાબર મને અને મારા સુખાને. હા ભગવાન, આવું સરસ આજનું કાર્યક્રમના પ્રથમ દોર તરફ આગળ લઈ જતા પૂજ્ય દાદાને વિનંતી કરું કે કાનગોપીના પ્રથમ દોર તરફ આગળ વધારે. યા દેવી સર્વભૂતેષુ મા શાંતિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ મા શાંતિ રૂપેણ સંસ્થિતા, નમઃ તસ્યે નમઃ તસ્યે નમઃ તસ્યે નમો નમઃ. તો સરસત સ્નેહ મેં જપા ગણપત લાગા પાય, સરસત સ્નેહ મેં જપા ગણપત લાગા પાય, ઈશ્વર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો સહીશ્વર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો સહ. ભગવાન માતા યશો મતે હર રે અને ઉકડા અમારા હયાના કમા એની કુચી જ ના હોય કામની. તો સખા સુંદરી ઘાટ શ્રી જમનાજી તણા હમલા હન વડી ચરાવીએ ત્યાં જ ગમદેન એ હવે બજાવીએ રોડી ધોને મંસરી. જહો હર રે
અને મિત્રો જેવું કઈ કાર્યકર્તા ભાઈઓ તરફથી કહેવામાં આવ્યું છે કે આપણા તરફથી જે કઈ દાન મળશે ફૂલ ને ફૂલ ની ભાખડી બધું દાન અહીંયા જ રહેવાનું છે અમારું બાપલિયો. તો જો કે હમણાં તો વરસાદ એવા આવે છે એટલે વરસાદની જેમ વરસી જાજો એટલે હાકલા પડકારા મારો તો અમને કઈક મજા આવે. પછી આ તો મારી મારીને ધરાર બેહાડ્યા હોય એમાં બેઠા હોય તો અમને નું મજા આવે એટલે જઈ મારું બાપલિયો ભેટ હારી આવે અહીંયા જરીક તાલી પાડજો એટલે અમને વધારે આનંદ આવે એમ. એમાં જ સિંગડ પરિવાર એમ જ છે ને ભાઈ સિંગડ સિંગડ પરિવાર મિત્ર મંડળ તરફથી નાવદરા એમના તરફથી 2651 રૂપિયા મળે છે. બોલ રામદેવજી મહારાજ ની. એકવાર જોરદાર તાલીથી વધાવો યાર. કે પંછી પાણી પીને સે ના ઘટે સરિતા નીર કે ધર્મ કરે ધન ના ઘટે ઓ તો સહાય કરે રઘુવીર. મિત્રો એવી ભેટ મળતી હોય ને એમાં તમે તાલી ન પાડો તો શું કામનું યાર. ભલે આપણે કઈ દેવું નથી પાછો હવાર સુધી અમને એમ થાય દેહેન દેહેન પછી આમ ગુંગો કાઢીને સિમુરે રાખે આપને એમ થાય આગળી નાખશે આગળી નાખશે આગળી નાખશે કઈ વયો જાય ખબર ન પડે. એટલે મારો બાપલિયો જે બોલવાની આવે તાલી પાડવાની આવે તમે તાલી પાડો જે બોલો અમને આનંદ થાય એમ. આમ ભલે ફેંડલું વરી જાય એમ તમારું શું થઈ ગયું બધા. અને ભગવાન તમે કહેતા હતા ને કે નાવદરા ગામ જા હું તો સખા આજનું આ વંડરાવન રહ્યું નાવદરા ગામ નું જ છે વાલા. તો અહીં અંધારું અંધારું કેમ લાગે? અરે ગાંડા એટલા ફોક્સ મારેલા છે અને છતાં તું એમ કે અંધારું એમ દે ને ભાઈ અરજી દે ને એમાં તારું શું વૈજ્યું દે ને નથી લેતો ધરાર દે ને હું નથી લેતો. તો પછી અહીંયા સોની અહીંયા તો ભગવાન હું તમને એમ કહું અંધારું અંધારું કેમ લાગે? તને અંધારું લાગે ભાઈ? હા એટલા ફોક્સ માર્યા છે એટલી સરસ મજાની સુંદર લાઇટિંગ ની વ્યવસ્થા છે અને છતાં તું એમ કે મને અંધારું લાગે. એકલું એકલું લાગે ભગવાન. શું લાગે તને? એકલું એકલું એટલે અહીં તને અડવું અડવું લાગે. તો ગાંડા આપણા સાઉન્ડ વાળા મિત્રો આપણા શૂટિંગ વાળા મિત્રો આયોજક મિત્રો આટલા ભક્તજનો બેઠા છે સખા અને તોય તું એમ કે એકલું એકલું લાગે એટલે આમ જો મારી વાત સાંભળ. હા તું મને આમ ગોળ ગોળ વાત નહીં કર મુદ્દાની વાત ઉપર આવે તને તો ભગવાન તમને એ હું કહું મુદ્દાની વાત ઉપર આવી જાવ. હા કે હમે હેને આપણે બે જ આવ્યા આપણે બે જ રહેવું કામ કઈ વધારો થાય એ મને આ રાસ કર્યો એમાં તને મજા ન આવી? નહીં મને તો મજા આવી તો પણ બે હવા વર એમ કોઈ મજા ન આવી બધાના મોઢા આમ ગોડા ઊંઢારા જ છે. એમાં સખા તું સાચો છો કારણ કે વંડરાવન ની કેળી ઈ તરફ છે અને કદાચ ભક્તજનોના મુખારવિંદ ઈ તરફ હોય શકે એમાં સાચો છો તું. એનું કારણ કે તને કદાચ ખબર નથી સખા આ બધા બેઠા છે ને ઈ રાહ જોઈને બેઠા છે. એટલે આમાં રાહ જોઈને બેઠા ભગવાન? હા વાલા રાહ જોવે છે. આમાં તો 45 વર્ષથી રાહ જોઈને બેઠા છે એ ગાંડા. એમ નહીં તો ગોપીજનો ક્યારે આ વંડરાવન ની અંદર પધારે અને ક્યારે સરસ મજાના રાસલીલા નું આયોજન થાય એમના સરસ મુખારવિંદ ના દર્શન થાય આવી રાહ જોવે વાલા. તું જે વાત કર ને એ બીજો પાટો આવે આખો. તો ભલે એટલે જ હું એ કહું ભગવાન કે હવે ગોપીજનો ને તેડાવો હોય તો એના માટે શું કરવું પડે સખા? તારે અહીં ગોપીજનો ને તેડાવવા છે? હા. તો સખા તારે મારા બે કામ કરવા પડે. બોલો ક્યાં ક્યાં કામ? સખા પેલું કામ તો ઈ કે રાધાજી અને ગોપીજનો જો તારે આ વંડરાવન ની અંદર તેડાવવા હોય તો એને તેડવા જવું પડે. અને બીજું કામ ઈ કે સખા અહીંથી તું કદાચ વરસાના લગી જા અને અહીંથી જતા રસ્તામાં કોઈ તકલીફ પડે અથવા તો ત્યાં જઈને કોઈ તકલીફ પડે તો તારે અહીંથી મારો કાગળ લઈ જવો પડે જેથી કરીને તને કોઈ બીજી તકલીફ પડે નહીં. પટાણે ભગવાન આ સમયમાં અહીંયા ધક્કો ખવાય નહીં. કાં શું કામે? પટાણે સિસ્ટમ થઈ ગઈ છે મોબાઈલ ની. મારો મિસ કોલ એટલે ગોપ્યું ઢગલો. સેની સિસ્ટમ સખા? મોબાઈલ ફોન ની. ફોન ની પણ સખા આ બધી વ્યવસ્થા તમારે આ આલોક ની અંદર છે. અમારે હજી નેટવર્ક કે ટાવર કે આવું કઈ છે નહીં. તો તમે અત્યાર સુધી કર્યું હું ભગવાન? કાં શું કામે? કે તમે ઓલા મોદી ની જેમ ચૂંટણી જ લઈડે રાખ્યા એક બે થાંભલાથી ઉખડી ન્યાનું નાખ દેવાય? સખા એવું અમારે ન હાલે. કા હું કમે ન હાલે? અમારે મોબાઈલ ન હોય નેટવર્ક ન હોય ટાવર ન હોય આવું કશું હોતું જ નથી.
तो हमारे तो सखा दिल नी अंदर खाली हाचा दिल थी याद करी कई राधा जी पधारे तो राधा जी एम कहवाय के का मई लेने आवे का पानी भरवा आवे अने काई न होय तो कुंजलडी ने संदेशो पण आपता होय आई अमर हाचा दिल थी आखो आखो थी पानी वरे कोई टिफिन लेन न थावतो एमा हाचो छो सखा तो पण जो तारे राधा जी ने अहीं तेड़ावा होय तो सरस मजानो तारे कागड़ लखवो पड़े हाँ लखी दियो भगवान एम तने वाटा लगता आवड़े थोड़ो थोड़ो आवड़े बपोर सुधी भेणो पछी बपोर पछी शू कर्यो बपोर पछी तमार भेरो गायू सारू आव्यो आ एमा चो सका ओम तू भणवा गयो हां अत्यारे ध्यान देन तू भेणो तो नहीं तो शू कर्यो એટલે બધાય છોકરા આમ બેહતા હું આમ બેહતો કેમ પાછળ કોણ ભાગી જાય છે એનું ધ્યાન રાખવા એનું ધ્યાન રાખવા વાહ સખા તે તારો અભ્યાસ સારો કર્યો છે પણ છતાં તને કઈ વાતતા લગતા આવડે આવડે થોડું થોડું આવડે એમ છૂટું છૂટું આવડે કેમ છૂટું છૂટું એટલે એક એક અક્ષર લખાવો તો મેળ આવે કાના માત્ર વિના ના લખાવું ને એક એક લખાવું તો હા બરોબર સાચો હાલ એવું લખાવું પણ બીજું કહું હા કે તમે કાગળ કલમ ખડીયો મહારાજ આવું રાખો હોય જ ને હાઈ રે હો વાહ ભાઈ વાહ તો એક કામ કર સરસ મજાનો કાગળ રે કલમ લે ખડીયો લે હું તને રાધાજી ગોપીજનોના નામ એનું ગામનું નામ સરસ મજાનો સંદેશો લખાવું તારે લખી લેવાનો છે લખાવો તો સખા લખ લખ બરસાના આ તગડો ઊંધો અરે સખા બ કીધું મેં હા તે ઈ જ કરું તગડો ઊંધો હા પછી પાહે લીટો હા પછી પછી રને કાઈ ની ર હું રને કાઈ ની ર કા હું થયો ડોહી હુકાઈ ગઈ એની તો હવે શું કરીશ લખાવો ભગવાન બોડી એવો હો રને કાઈ ની ર હા પછી નને કાઈ ની ન આ બગડો બગડો પછી નને કાઈ ની ન હુકાઈ ગઈ પાછી કેમ આવી સાઈ તો ક્યાંથી ગોતો એ સાઈ ના ની હતી ઠેક હવે ક્યાંથી ગોતીસ હવે મેડ ઇન ઇન્ડિયા વાહ ભાઈ વાહ જે કોઈ ભક્તજનો પ્રસાદમાં બાકી હોય ભોજનશાળામાં જાય પ્રસાદની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા ચાલુ છે તમામ મિત્રોને ભક્તજનોને માલુમ કે પ્રસાદમાં જે કોઈ બાકી હોય તે ભોજનશાળાની અંદર પધારે એ હા કેમ કંપની ફેરવી એટલે ઓહો શું કર્યું ના ઢાંકણા વિના ની હતી અહીંથી ઢાંકણા વાળી ગઈ હતી ઓહો અને ઢાકણું ઉસકાયું તા તો સાઈ લબો લબો વાહ ભાઈ વાહ હવે હવાર સુધી નો ફૂટે ઠપ વાહ 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 નને કાઈ ની ના આ ઊંધો એકડો આડો એકડો પાહે લીટો હા બરોબર હવે હવે સને કાઈ ની સા લખો હા છેલ્લો અક્ષર મેં તને લખાવી દીધો નને કાઈ ની ના હા આખું બોલતો બબે એ ગાંડા બોર બર હા સા હા ના બરોબર આખો હરખું બોલ વ્યવસ્થિત બરસા ના બરોબર વાહ આવડી ગયું ઓકે માય ડિયર ફ્રેન્ડ ઓહો સખા તારે બરસાના ગામ જવાનું છે રાધાજી અને ગોપીજનોને સરસ મજાનો સંદેશો આપવાનો કે આજ આવા વનરાવનની અંદર ભગવાને તમને રાસરમમાં તેડાવ્યા છે માટે સહેલીઓને સાથે લઈ અને રાધા ગોપીજનો આ વંડરાવનની અંદર પધારે કારણ કે સખા વિલંબ વિના તારે જવાનું છે કેમ કે બધાને મોઢે આમ છે ભગવાન હા હોય જ સખા એમાં સાચો છો તું આપણે કામ ઝડપથી થાય એવું કરવાનું છે અરે આગળી આ તો હા એમ કયો તો આ સ્ટુડિયો છે ગરકીન ગયો છે એ હસી બજાવો ઘેની राधा ने तेड़ावो तमे वन मारा सिर मारो एक नैया तमे
વન મારા શિર માણો એક નૈયા તમે વન મારા શિર માણો વનડરાવન ની અંદર માં પધારી હોય દીકરા ને આનંદ કેવો હોય દીકરા ને આનંદ તો હારમ હારો જો પછી પણ સખા તો આ ગોપીજનો ને તેડી આવ્યો આજનું કામ સરસ કર્યું છે તે હું સરસ કર્યું કા એ વાત કહું તું અહીંથી ગયો આવ્યો તને કઈ તકલીફ પડી હતી આમ રિહાણો કેમ તકલીફ તો પડે જ ને શેની ત્યાં ગયો આ બાયુ માણસ ત્યાર થતા વાર બહુ લાગે તો સખા એ તો સત્ય સનાતન વાત છે અને સોળ શણગાર સજવા હોય તારી ઘોડે થોડું ભાગવું હોય હું સોળ શણગાર કરું કેમ ઓટે બેઠો હું હા બરોબર ઘડીક થઈ તો ગામ ના નીકળે તો સરપસ નીકળે હા હા મને કે જુવાન હા હા અહીં હું બેઠો બરોબર પૂછે તો ખરા હા હા હું કો ભગવાન નો સંદેશ આવ્યો તો ગોપીજનો તેડવા આવ્યો તો પૂછે તો ખરા ને તું અજાયણો દેખા ગામ ની અંદર બરોબર ભગવાન પણ બાયુ માણા ત્યાર થતા બહુ વાર લાગે એમાં સાચો છો સખા પછી મને ખીચ ચડી ભગવાન ઓહો તને ખીચ ચડી બાવડા પકડી પકડી મહિંદો ખેસવા એમાં જો નીકળનાર આમ 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 કરે હા હા એને હેથો પૂરો બાકી રહી ગયો ઓહો પછી મે પૂરતી તો હાલ ને મોર એટલે સેથો તે એનો પૂરો હા સેથા કોણ પૂરે એની તને ખબર છે કોણ પૂરે કોણ ઈવડાઈ એટલે સખા સેથા પૂરવાનો અધિકાર એને છે કે જેને એરે સપ્તપદી ના સાત ફેરા ફેરા હોય આપણે તો હવર સુધી નો અધિકાર તારે આવું કઈ નથી ને કોડા તું આવા પરાક્રમ કરી નાખ એટલે સમય અત્યારે ખરાબ છે સેથા પૂરવામાં કિરીટભાઈ એમાં ભગવાન તમે એમ કહો છો કે કઈ તકલીફ પડી હા હા રાજદૂત
ગાંડા મારું નામ લીધું ને વાહલા ટાયર માં મોરલી થઈ, એટલે જ કહું ભગવાન કેટલા વર્ષ થી આ ટાયર બદલાયું નથી. ટાયર હતા 65 વર્ષ થઈ ગયા કા, તો એટલી મારી મહેરબાની કહેવાય કે 5 વર્ષ લગી તને આ વજન ખમવાની તાકાત દીધી, બાકી તો ફટાકીઓ કરી નાખું સખા. એટલે જ કહું ભગવાન હારે એવી ગાડી લેતા ગોપીજનો રાજદૂતમાં બેહી બેહીને મોઢામાં ખાડા પડી ગયા. એટલે તારે ગાડી લેવી છે, તને આગતા આવડે ગાડી, રથે આગતા આવડે, ગાડી આગતા આવડે, બધું કઈ વાંધો નહીં, તને ગાડી લઈ દઈશ સવારે. હા બરોબર, પણ તું અહીંથી બરસાના ગયો, ગોપીજનો ની પાસે ગયો અને તેડી આવ્યો, પણ સખા ગોપીજનો ના નામ પૂછાય એની એરે જય શ્રી કૃષ્ણ કર્યા ભાઈ, એ ભૂલી ગયો ભગવાન. કર્યા જ નથી, અમારા હાથ પેઢી રિવાજ, એ ગાંડા એવું નો બોલાય. તો આપણે વનરાવન ની અંદર નિયમ છે કે કોઈ સગા વાલા સ્નેહી કે કોઈ મિત્રજન સામુ મળે ને ભાઈ, તો આપણે જય શ્રી કૃષ્ણ કરીને પછી શરૂઆત કરતા હોય. અહીંયા હાલ છે, હાલે ખરું સખા, પણ ક્રમ વાઇઝ એક એક ગોપીજનો ને બોલાવી અને જય શ્રી કૃષ્ણ કરવાના. ક્રમ વાઇઝ બોલાવી લો. નંબર 1 પડી જાવ ને તો ફર્નિચર વિખાઈ જાય, હવે ગોઠવાઈ જાવ, હું પણ ટીંગાવ ખોટા ખોટા. હું તો સાઉન્ડ વાળા ભાઈ ને કહું કાન ગોપી જ નથી રમે, તો હું કરું અને જોઈએ જ રાખીએ. જી કર દેખતા રહું, ખરેખર ભગવાન નવરો છે ત્યાં ખાઈ રહી છો બાપા, સસમા વાળા બાપા ને કહું ગારાનો એક એક લોંધો સોટાડી સોટાડી લેવડા. હું નામ રેખા, મારું નામ, તમારે શું કામ? નામ પૂછું પણ તમે અમારી યા મહેમાન છે કે અમે તમારી યા મહેમાન છે? પણ તમે શું કામ તેડવા આવ્યા? તમને તેડવા તો ભગવાન નું કામ તો હું જ કરું ને, એટલે તમારે નામ જોઈએ કે ભગવાન ને? મારે આઈ એમ પોતે તો નત દેવું. આ સરપંચ ને પૂછો ગામ ના. હું પૂછું? પંચાયતે જાવ એટલે પેલા પટાવારો ઇન્ટરવ્યુ લે. એટલે ભગવાને તમને કીધું એમ ને? હા, નામ ખામ બધું કમ્પ્લેટ. મારું નામ છે વ્રજ વનિતા. તો જામ છે? કઈ રીતના જામે મહારાજ? એક રાશિ હતા. કઈ રીતના? એક રાશિ હો, પણ કઈ રીતના? મારું નામ છે વ્રજ વનિતો. અરે અરે, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજે બેટા. નંબર 3 ટા 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 ટા. વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. વાહ, બ્લેક ચણિયા ચોરી ગુલાબી ચુંદડી કેમ, કઈ વાંધો છે? ના ના, ક્યાં ગામ ના તમે? અમે અમે બરસાના. વાહ, તમે અહીં લખો કે આંગણવાડી માં નોકરી કરતા કે નહીં? તમને કેવી રીતે ખબર? ઓલો બાબુ સા લઈને આવ્યો ને, બાબુડો મને કહેતો હતો. શું કહેતો હતો? મને કે એની પાસે જઈએ એટલે બાલભોગ ની સુગંધ આવે. કઈ રીતે? કેમ કે બાલભોગ ના પડી કઈ લઈ આવતો હશે તમને અહીંયાથી, ના ભેહું ખાણ માં દાપતા હશે. બરાબર, એટલે ભેહું નું દૂધ બધાય ખાય. હા, એટલે સુગંધ આવે. હા, આ છોકરા કહેતા હતા ગમે એને, એની પાસે ભેણા બધાય. એમાં તમે ઇન્ટરવ્યુ લેવા આવો કેમ? ઘરે ઘરે બાલભોગ દે, એમાં તમને ખબર પડે? ખબર પડે જ ને, અમે અમારા ગામ માં ખવડાવીએ એટલે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. નંબર 4 મેડિન આદિત્યના. ટા 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 ટા. જય શ્રી કૃષ્ણ મહારાજ. એ મહારાજ, આ મહેમાન ઉતામ રે કા, તમે અમારી ઘરે આવે તમે તમારી ઘરે જીચી કીચને જીચી કીચને આવ્યા તો અમે તમારી આય, તમે નો બોલવા દિયો. આહા, ઘરે ઈ નો બોલવા દિયે. આહા, તો જાવું ક્યાં? સુત્રાપાડા ફાટક જઈને બોલો. ઈ આય લગભગ ઈ અહીંયા હલવાના બધાય આમ પ્રોગ્રામ જાય. મને એક ભાઈ મને કે મોહિતભાઈ, બજાર તમે સિંહ ની જેમ રેડું નાખતો, ઘેરે કેમ બકરી થઈ જાવ? એ બરાબર. કો ભાઈ, ઘેરે અમે સિંહ જ છીએ, પણ માથે માં ચામુંડા સવાર થઈ જાય, ઓલી સોટીલા વાળી ના સોટલા વાળી.
પછી બેઠો બેઠો શું કરે, સા બનાવી રાખે. દીકરા હવે તમારે ઈજ કરવાનું છે, હવા ભરવાની, ચા પકવવાનો. કારણ કે ભગવાને અમારી બાયુ માથે હજારો હાથ આપી દીધા છે. એમાં આંગણવાડી વાળીઓ ને હાવ મોદી મામા સડાવી દીધું. જસોદા જસોદા કરે તો હાવ વેત વેત અધેર આલ્યો. અમને જસોદા યુ કીધું, હું જસોદા યુ બધા તો કઈ કે તો અમે એમ વાત કરી. ઘડી કેમ બોલો ને મારી બેનો, મહારાજ અહીંયા કામ હું હતું નાવદરા ગામને આંગણે. અહીં કઈ કુપન માં તમારા નામ ચડાવવાના નહોતા, તો ચડાવો તો હું નવી નવાઈ છે. અહીંયા આપણે ભગવાનને મને મોકલો તો કે આપણે સરસ મજાનો વૃંદાવનમાં રાસ કરવાનો છે. આહા, એટલે તમને તેડાય એવી તો કોઈ તમે વાત ન કરીને અમારી ગોપીઓ જોડે લવાજમ કર્યા રાખી. બાજુમાં રામદેવજી મહારાજ નો પાટોત્સવ છે, એટલે ભજન ચાલુ છે રામદેવજી મહારાજ ના, એટલે તમે ભભડાટ કરો ને એટલે તમારું કઈ સમજાય નહી. અમે એમાં ચારે ગોપીઓનું મન રામદેવજી મહારાજ ના સંતવાણી માં હતું, ભજન માં હતું, એટલે અમને ખબર નહીં કે બાર બાર બાઘડો આવીને વયો ગયો. ભાઈ એમાં હું આવ્યો તો પછી અદા પ્રસાદ નો હાકલ ભાડી પછી ત્યાંથી મંડી ઠેકી ગયો. એમાં કોઈક લાઈટ વાળા ભાઈ હતા, મને કે ભાઈ શોર્ટ થાવ નહીં, કાયમી નો પ્રશ્ન છે આ, કાંઈ ન થાય. હવે સરસ મજાની રાસ ની રમઝટ બોલાવો એમ, એટલે અમારા ગોવાળિયા ને પણ આનંદ આવે. આવરૂડું મજાનું નાવતરા ગામને આંગણે અને શ્રી રામદેવજી મહારાજ નો બાર ફૂટા પાઠ નું આયોજન, એમાં અમારું જે આદિત્યાના ગામનું કાનગોપી રાસ મંડળને નાની સુની કલા રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે મિત્રો. અને શ્રી ગીર ધ્વનિ સાઉન્ડ સર્વિસના સત્વારે હતા. તમારા તરફથી જે કંઈ પણ યોગદાન આપશો મિત્રો, તમારું તમામ દાન અહીંયા રામદેવજી મહારાજનું જે સાનિધ્ય ચાલુ છે બારપોરા પાઠોત્સવની અંદર વાપરવામાં આવશે, એટલે શરમ રાખ્યા વિના અને સંકોચ કર્યા વિના તમે તમારે દાન આપજો. અહીંયા તો જો જે કોઈ ઘોર કરવા આવે છે, પૈસા ઉડાડવા આવે છે, આવે જ છે, છતાં દૂર બેઠેલા કોઈ પણ ભાઈઓ બહેનોને એમ થાય કે અમારે રામદેવજી મહારાજની અંદર ભાઈ પાઠોત્સવની અંદર મુઠ્ઠી દાન દેવું છે, તો તમે તમારે હાથ ઊંચો કરજો. અમારે આ કાર્યકર્તા છોકરાઓ આવશે તો ભલે, નકર અમારે આ સખાજી મહારાજને કાંઈ કામ નથી. હરા તમે કહો તો હું તો અટાણે વર્ગી જાઉં, મને શું વાંધો. હા, એટલે મારા બાપ તમે તમારે છૂટા હાથે દાન દેવા નંબર વિનંતી છે. ખ્યાલ રહો એ દ્વારિકા જઈ તમારો દિલ થયો, આ નિયમને ભૂલી અમારે ના રે રે તમને કે અમને વિસરીએ કાનુડા એ તો ગોવિંદ આવી છે તને ગોતવા, હને વાલીડા કો જે ગલીને માં હે પણ ભોલી પડું જો ભગવાન, અરે
તું તો સામે આવજે સામડા તારી મોરલી અને જો ને મારે ચીતડે ચોટી ગઈ પણ ઘેલી કીધી આ વ્રજ નાર ને હો અરે રે મારી નીંદરે વેરણ થઈ કાનુડા તારી મોરલી અમારી ગોપીજન એમ કે છે કાનુડા તારી મોરલી મારી ચીતડે ચોટી ગઈ બાકી માજર રાત આ ગેડી કરી કરી વ્રજનાર ને જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયો ગોકુળ છોડી મથુરા જાય છે મથુરા છોડી અને દ્વારકા જાય છે દ્વારકાના રાજા થાય છે ત્યારે આ ગોકુળ ગામના ગોવાળિયા ગોપીઓ અને વ્રજજનો કૃષ્ણ ભગવાન કહે છે એ આજે દોડીને દુઃખ દેવતા દેવા
દ્વારિકા ના લોકો વાલીડા ખંડી
ઉતારી રે મારી અધુર વિખંડી અવતારી ઘોડે